હેલો બાળકો, કેમ છો? નમસ્તે બધાને. હા, તૈયાર થઈ ગયા છો બધા શીખવા માટે? આપણે આગળ ક શીખી ગયા છીએ, બરાબર. હવે આપણે ખ શીખવાનો છે. જુઓ કેવું સરસ મજાનું સસલું બેઠું છે. એને શું કહેવાય? ખરગોશ. ખ સે ખરગોશ, ક સે કમળ, કમળ એટલે કમળ, અને ખ સે ખરગોશ. ખરગોશ એટલે સસલું. કેવું સરસ છે, મને તો બહુ ગમ્યો. હા, ચલો હવે બાજુમાં જો તમને થોડુંક એવું લાગશે કે આ ખ કઈ રીતે કરવો, પણ થોડોક પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આવડી જશે, બરાબર. હવે અહીંયા ખરગોશ લખ્યું છે એટલે તમને હજી વાંચતા આવડશે નહીં. તમારે તો ખાલી ખ જ શીખવાનો છે. શું શીખવાનું છે? ખ. ખ સે ખરગોશ, એટલે ખરગોશ એટલે સસલું. હવે નીચે ખ આપેલો છે, બરાબર. હવે ખ છે ને તમારે વ્યવસ્થિત પહેલાં શિરોરેખા કરવાની. આ ઉપર ટપકાવાળી લીટી છે ને એને શિરોરેખા કહેવાય. પછી તમારે આવી રીતે આમ ધીમે ધીમે ડોટ ઉપર સરસ મજાનો ચકલીનો ચ કરવાનો. પછી અંદર આવી રીતે આમ વહાણનો વનો વળાંક આપવાનો, એટલે સરસ મજાનો ખ થઈ જશે, બરાબર. હવે નીચે વાંચો. ખ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. ખ શોધી તેના ઉપર રાઉન્ડ કરો, એટલે ખને આપણે ઓળખવાનો છે. હવે જુઓ અહીંયા કેટલા મૂળાક્ષરો આપેલા છે, એટલે તમારે ખાલી ખ જ ઓળખવાનું છે. શું ઓળખવાનું છે? ખ. એટલે પહેલાં આ ખ છે તો એને સરસ મજાને રાઉન્ડ બનાવો. પછી આ ઘ તમે નહીં ઓળખો, જે જ્યારે શીખશો ને એ રીતે ઓળખશો. આને ઘ કહેવાય, આને ષ ષટકોણનો ષ કહેવાય, આને ન કહેવાય, આ ર કહેવાય. અને હવે આવ્યો બીજો ખ, એટલે એમાં રાઉન્ડ બનાવો. પછી ચ, મ, હવે ખ આવ્યો એમાં રાઉન્ડ કરો. પછી ત, અને પાછો ખ આવ્યો એમાં રાઉન્ડ કરો. વ, જ, અને ખ. આવી રીતે આપણે ખ ઓળખી અને તેના પર રાઉન્ડ કરવાનું છે. હવે નીચે જો પેલા ખ આપ્યો હતો ને તમે આગળ મોટો બધો, એવી રીતે આમાં ખ પણ આપેલો છે. હવે કલર પૂરવાનો છે. તમને ગમે છે ને કલર પૂરવો? હા, તો આમાં સરસ તમને મનપસંદ તમારે ખમાં કલર પૂરવાનો છે. પછી બાજુમાં જુઓ. હવે નંબર આપેલા છે આમાં, નંબર એટલે નંબર આપશો ને એવી રીતે તમારે. જો તમે પહેલાં શિરોરેખા કરશો ને તોય તમારું સાચું પડશે. અને દાખલા તરીકે જો તમે પહેલાં શિરોરેખા કરો ને તો તમને સરળતાથી આવડી જાય. આ પહેલાં એક શિરોરેખા કરવાની, એરાવાળી, બરાબર. પછી તમારે અહીંયા એક નંબર આપેલો છે ને, ત્યાંથી આમ ચકલીના ચ જેવો વળાંક કરવાનો છે. એમાં ચકલીના ચમાં મીંડું આવે, આમાં મીંડું બનાવવાનું નથી. આવી રીતે પછી ઊભી લીટી કરી, અને પછી વહાણના વનો વળાંક કરવાનો છે, એટલે સરસ ખ બની જશે. જો અહીંયા નંબર આપેલા છે, એક, પછી બે, પછી આમ જવા દેવાનો. પછી ઊભી લીટી કરીને ત્રણનો વળાંક નંબર આપેલો છે, પછી ચારનો વળાંક આપેલો, એટલે છેલ્લે આ લીટી કરો તોય ચાલે. અને પહેલાં લીટી ચકલીનો ચ કરી અને પછી ત્રણ નંબરનો વળાંક આપો ને તો પણ ચાલે, એટલે એની અંદર વનો વળાંક થઈ જશે. પછી ઉપર શિરોરેખા, છેલ્લે પાંચનો નંબર. અને પહેલાં તમે શિરોરેખા કરો ને તો તમારો અક્ષર છે ને એ સરસ લીટીની સાથે જોઈન્ટ થઈ જાય, બરાબર. તમને જે રીતે અનુકૂળ આવે ને એ રીતે કરવાનો, પણ સરસ થવો જોઈએ. હવે જુઓ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. પણ જુઓ, તમને એક સરસ મજાની વાત કહું કે તમે છે ને લખતા જશો ને બોલતા જશો ને તો તમને એની ઓળખે આવડ થઈ જશે અને તમને લખતા પણ આવડી જશે, બરાબર ને. હવે જુઓ અહીંયા કેવા સરસ આપ્યા છે ખ. તમને આમ એવું લાગશે કે આવું મને નહીં આવડે, પણ જુઓ એની અંદર વળાંક છે ને બધા જોઈન્ટ કરેલા છે, એટલે સરસ કરશો ને એટલે તમને બધાને આવડી જ જશે.
હવે અહીંથી આપણે પહેલાં જો આવી રીતે કરવું હશે ને તોય તમે કરી શકશો. પહેલાં ચકલીનો ચનો વળાંક કરો, બરાબર, પછી વનો વળાંક કરો અને પછી ઊભી લીટી ખેંચો, બરાબર. હવે ઉપર છેલ્લે શિરોરેખા કરો. આવી રીતે કરો ને તોય સરસ જ થશે. જો આપણે જે નમૂનો આપ્યો છે ને નંબરવાળો, આપણે એવી રીતે કરીએ, આમ કરી અને આમ, પછી ઊભી લીટી કરો. સરસ દોટ ઉપર જ કરવાની, દોટની બહાર નીકળવા દેવાનો નહીં. અને પછી શિરોરેખા ખેંચો આવી રીતે. આમ ચકલીના ચનો વળાંક કરો, પછી આ વનો વળાંક કરો અને પછી ઊભી લીટી ખેંચો, પછી ઉપર શિરોરેખા. ખ સે ખરગોશ, એવી રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. જો તમે બોલશો ને તો તમને સરસ આવડશે અને તમને બરાબર ઓળખ થશે કે આને ખ ખરગોશનો ખ કહેવાય, બરાબર ને? સમજાય છે ને બધાને? હા, ધીરે ધીરે કરવાની, લખવામાં ઉતાવળ કરવાની નહીં, તો તમારું સરસ અક્ષર થશે. હવે જેટલા ડોટ ઉપર છે ને એ પહેલાં આપણે બનાવી નાખીએ, બરાબર. હા, પછી જો તમે છે ને ઘરે પણ તમે કરી શકો, તમારી પાસે ટુ લાઇનની બુક હોય તો એમાં કરવાના, એટલે તમને સરળતાથી. હવે જુઓ, બધા ડોટ ઉપર થઈ ગયા છે, બરાબર. હવે આના જેવડા જ આપણે ખાનામાં એવા જ અને એવા જ, એટલે સરસ વ્યવસ્થિત જ તમારે એવા જ કરવાના છે. જો હવે હું અહીં બનાવું છું, બરાબર બરાબર જોજો. હા, આને તમારે નીચે ટચ કરવા દેવાનો નથી. હવે તમને જો આવી રીતે તમને સીધી લીટી ફાવે ને તો ભલે, નહીંતર તમારે આવી રીતે આમ વનો વળાંક કરી અને પછી ઊભી લીટી કરવાની છે અને પછી ઉપર શિરોરેખા. જો કેવો સરસ થયો છે ને? હા, આવી રીતે કરવાનો, એટલે તમે નિરાતે કરશો ને એટલે તમને બધાને આવડી જશે. હોશિયાર છું ને બધા? હા, જો હું આવી રીતે લીટી કરીને કરું છું તોય પણ ચાલે અને પછી વળાંક કરીએ તો પણ ચાલે. જો આમ સમજાય છે બધાને? હા, વેરી ગુડ. જેટલી પ્રેક્ટિસ કરશો ને તમે ઘરે, જો તમને ક શીખડાવી દીધો છે એટલે ક તમારે ઘરે હોમવર્કમાં કરાય, ફ્રી હોવ ત્યારે ગમે ત્યારે શીખા જ કરવાનું, લેખા જ કરવાનું સરસ અક્ષરે. જેટલા અક્ષર સરસ થશે ને એમ તમને હિન્દી વિષય ભણવાની મજા આવશે, બરાબર ને? હા, અને જો તમને એમ થાય કે આ બરાબર નથી થયો તો એ જ કરી નાખવાનો. જો આવી રીતે સેજ પણ પેલું થાય તો આપણે ઇરેઝ કરવાનું. જો મારે અહીં થોડુંક પેલું આમ થઈ ગયું છે તો અમે ઇરેઝ કરી અને વ્યવસ્થિત કરવાનો. હા, અને એમ જોઈન્ટ કરી દેવાનું. ખ સે ખરગોશ બોલતું જવાનું ને લખતું જવાનું. ખ સે ખરગોશ, ખ સે ખરગોશ. હા, જો બે ખાના જે જો સેમ થયો છે ને આના જેવો જ, એવી જ રીતે તમારે બધા જ ખ ખાનામાં ઘરે કરવાના છે અને આટલા બધા જ ખાના સરસ લખી નાખવાના અને પછી મમ્મીને બતાવવાના, બરાબર ને? હા, હોશિયાર છો બધાય. ઘરે લેસન કરવાની મજા આવે તમને કે સ્કૂલે મજા આવે? સ્કૂલે. આપણે બધે સ્કૂલે આવશું ને ત્યારે પાછા બધાને સરસ શીખડાવીશ. હો, હા, આવી રીતે બધા જ ખ, ખ સે ખરગોશ, ખ સે ખરગોશ બોલતું જવાનું અને લખતું જવાનું. જો સમજાઈ ગયો ને બધાને? આવડી ગયો ને? સરસ. ચાલો હવે આપણે પેજ ફેરવીએ. હવે જે આપણે કણમાં જે કેવી રીતે આપણે ચિત્રો ઉપરથી રેખા જોઈટ કરી હતી એવી જ રીતે છે, સાવ સહેલું છે. આ તો તમને ફટાફટ આવડી જશે, આમાં તો તમારે મમ્મીની જરૂર નહીં પડે, એકલા શીખી લેશો. જો ખ
से शुरू होने वाला चित्रों जोड़ो एटले जे आपणे पहेलामां केम क हतो पहेलो मूळाक्षर एवी रीते जे पहेलो अक्षर ख होय तेनी साथे तमारे जोड़ी देवानो। जो आमां पहेलो ग छे गणपति गणपति बापा एटले आपणे एनी साथे जोड़वानो नहीं। अहींया छे खंभा बराबर एटले आपणे पण एनी साथे जोड़वानो नहीं। हवे आमां कलस कलश कलश एटले कड़स तो एने नहीं जोड़वानो आ खंभा छे सॉरी आ खंभा छे ने एनी साथे जोड़ देवाना बराबर। हवे आ क छे तो कने जोड़वानो नहीं। पछी ख परेल आ ख आव्यो पेलो अक्षर एटले एनी साथे जोड़वानो हाँ आ ख छे हो भूली गई थी बराबर। हवे आ ख र गोस एटले पेलो ख खरगोश एटले ससलू। पछी गद्धा एटले पेलो ग छे एटले एनी साथे जोड़वानो नहीं। खटिया खटिया एटले खाटलो आमां पेलो अक्षर ख छे એટલે ખ સાથે જોડી દેવાનું। હવે આમાં સાવ સહેલું છે જો બતર ખ આ ખ તમારે ખ જ ઓળખવાનો છે ઓખલી ખ એની નીચે લીટી કરવાની ચરખા ખ ખટિયા ખ ખત લીખના જે ખ છે એ જ ઓળખો અને એની નીચે લીટી કરો। હવે આની અંદર ખથી અલગ પડતા હોય ને તેની ઉપર ચોકડી મારી દેવાનું। હવે તમને ખ સમજાઈ ગયો કે ખ કેવો હોય તો કે આ તો એ રાખવાનો બીજા મૂળાક્ષર પર ચોકડી મારવાની તો આ ખ છે એ રાખવાનો બીજા મૂળાક્ષર ઉપર ચોકડી મારવાની આ ખ રાખવાનો બીજા મૂળાક્ષર ઉપર ચોકડી મારવાની એટલે ફટાફટ થઈ જશે એ ખ છે એ રાખી દો અને બીજા ઉપર ચોકડી મારી દો બરાબર સરસ। હવે નીચે નીચે તો સાવ સહેલું છે જો કેટલા બધા ચિત્રો આપેલા છે એમાં ખટિયા એટલે ખાટલો એટલે ખટિયા એટલે નીચે તમારે આગળ તમે શીખી ગયા છો એટલે અહીંયા નાનકડો સરસ મજાનો ખ કરી અને ખાનામાં પણ તમારે ખ લખવાનો છે આવી રીતે બરાબર। આમાં પણ એવી રીતે જ ખ ર બુ જા એટલે એની માથે તમારે સરસ લખી નાખવાનું ડોટ ઉપર અને પછી આમાં ખાનામાં ખ કરી નાખવાનો। આમાં પણ એવી રીતે ખ લ ખલ એટલે ખાંડીને દસ્તો એને ખલ કહેવાય પછી આ પણ ખ આવી રીતે ખ કરી અને ઉપર સરસ નાના અક્ષરે લખી નાખવાનું સાવ સહેલું છે। પહેલાં તમે મોટા અક્ષરે લખી નાખશો ને એટલે તમને સરસ નાના અક્ષરે લખતા આવડી જશે અને મજા આવશે બરાબર। નવો વિષય છે નવો વિષય તો ભણવાની બહુ મજા આવે મને તો બહુ ગમે હો હિન્દી ભણવું ને ભણાવવું। હવે આવી રીતે જુઓ શબ્દ મેં ખ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો ઓકે। હવે આમાં ખ છે એમાં નમૂનો આપેલો છે તો બાજુમાં ખ છે એમાં રાઉન્ડ કરો પછી આમાં ખ છે એમાં રાઉન્ડ કરો આમાં ખ છે એમાં રાઉન્ડ કરો આવડી ગયું ને બધાને હા સરસ। જો ઘરે તમે ખાનાવાળી નોટમાં અથવા ટુ લાઈનની નોટમાં કરો ને તો વધારે સારું એટલે તમે ઘરે બધા પ્રેક્ટિસ કરજો રોજ રોજનું રોજ લેસન કરજો એટલે તમને આવડી જાય અને ભણવાની પણ મજા આવે થોડોક તમારો ટાઈમ જાય અને ટીવી ઓછું જોવાનું મોબાઈલમાં જે આપણે વિડીયો આવે ને એ જ લેસન કરવાનું વધારાનું કોઈ મોબાઈલની અંદર જોવાનું નહીં લેસન થઈ જાય એટલે મમ્મીને મોબાઈલ આપી દેવાનો। ચલો આવજો।